जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्या सागर में ऑनलाइन एजुकेशन में आप सबनु स्वागत है। आज आप धोरण 3 में विषय आसपास जेमा पाठ नंबर 11 अपना वाहन तेना विषय आज आप समझूती मेळवशुं। पहला तमने आग गाड़ी अहीं आपेली छे। थोड़ा बाळको छे ए नाना छे ए बाळको आग गाड़ी बनाने छुपछुप रमे छे। तो अहीं तमने एक गीत आपेलुं छे, आओ छोकरा खेल बनाव, छुप 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 रेल चलाव, सीटी वगाड़े सीटी पर बेसो, एक बीजाना पीठ पर बेसो, एक बीजाना पीठ पर बेसो, कोई अपनी लाइन न दो। ये बधा बाळको तमे आओ, एक बीजानी पीठ पर बेसो, अपने कोई लाइन छे ए न दो, कोई आगळ पाछळ न दोरे, अपनी आगळ पाछळ छे ए कोई न दो, बधा सीधी लाइन में चालो, बधा एक सरखी लाइन में चालो, बन्ने आँखों नीचे चालो, ले आँखों छे ए बे नीचे ने चालो, बधे आँखे आँखे बधु देखाय, आँख खोलता खोवाई जाए, आँख खोलो तो खोवाई जाए, बंद आँखे जुवानी मजा पड़े, बंद आँख थी बधाने जुवानी को मजा पड़े। रेलगाड़ी रेलगाड़ी छुप 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 वच्चे आवता स्टेशन बोले, એટલે જ્યાં વચ્ચે બધા સ્ટેશનો આવે તે બોલે, રુક 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 રુક, તપતા વળતા પાટા, તપતા અને વળતા પાટાની ઉપર, હીથી ત્યાંથી ઉપર, છુક 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 છુક, લાઇટ કરતી સરળ કરતી, લાઇટ કરે છે અને સરળ કરતી જાય છે, અંજવાળામાં છુક છુક કરતી, અંજવાળ હોય ત્યાં છુક છુક કરે, અંધારામાં છુક છુક કરતી, અંધાર હોય તો પણ તે છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રે, બટાટાનું ખેતર અને રણ છે એની રે, ઘરડો ખેરો ખેડૂત ને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદા, એટલે ખેડૂતના ખેતર અને લીલા છમ મેદા, મંદિર મકાન ચાની દુકાન, મંદિર મકાન અને છે ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક, આવું બધું આવે છે કો, કોઈનો મારો જોરથી બૂમ, આવું બધું છે એ વચ્ચે આવે છે અને કોઈ જોરથી બૂમ તમે ન પાડો, ટેકરા પર ઝંડી ફૂલની પગદંડી, પંખીના માળાને પાણીની કુંડી, પંખીના છે એ ટોળા અને પાણીના વિવિધ કુંડા, ઝૂંપડાને જાળી ખેતરને વાળી, વચ્ચે વિવિધ ઝૂંપડાઓને જાળીઓ આવે છે અને ખેતરને વિવિધ વાળીઓ પણ હોય છે, કુવા પાછળ બાગ બગીચા, કુવાની પાછળ છે એ બાગ બગીચા હોય, ધોબી ઘાટ નાનકડી હાડ, ગામમાં મેળા લોકોના ટોળા ટોળા, તૂટેલી ભીતો તૂટેલી બધી ભીતો અને ઘેટાના વિવિધ ટોળાઓ જોવા મળે છે, રેલગાડી રેલગાડી છુક 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 છુક, રેલગાડી છે એ છુક 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 કરતી જાય છે, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક, એટલે વચ્ચે બધા સ્ટેશન આવે છે એ કહે છે, રુક 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 રુક, વિચારોને કહો આ કવિતા તમને કેવી લાગે, તમે ક્યારે આ ગાડીમાં મુસાફરી કરી છે, તો તમે ક્યારે છે ટ્રેનમાં ગયા છો મુસાફરી કરીને, શું આ ગાડી ગમે ત્યાં જઈ શકે, કેમ લોખંડના રસ્તાઓનો અર્થ શું, તો વાંચો અને લખો આ ગાડીમાં કઈ કઈ જગ્યાએથી પસાર થઈ શકે છે, તો છે એક રેતના રણમાં, બાજરીના ખેતરમાં અને લીલા મેદાનમાં છે એ આ ગાડી છે એ પસાર થઈ શકે છે, તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી હશે, તમે છે એ કયા કયા વાહનોમાં મુસાફરી કરીને ગયા છો, તો તમે છે સ્કૂટર સાયકલ આગગાડી બસ ટ્રેન આ બધા વાહનોમાં તમે મુસાફરી કરી હોય છે, વાંચો અને સમજો, વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળે જાય, કોઈ દૂરના સ્થળે જાય, કોઈ બસમાં જાય તો કોઈ રેલગાડીમાં કે વિમાનમાં પણ જાય, બીજી કેટલીક રીતે પણ મુસાફરી થઈ શકે છે,
અહીં કેટલાક છોકરાઓ તેમની રજાઓ અંગે વાત કરે છે. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલા અમે રેલવે સ્ટેશનમાં જવા માટેનો ઉપયોગ કર્યો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. બસ સ્ટેશને જવાનો ઉપયોગ કર્યો ત્યાં અમને ખૂબ મજા આવી. અમે ત્યાં ભૂગર્ભમાં રસ્તા પર ચાલતી હતી ટ્રેન. અમને પણ ત્યાં ખબર ન હતી કે મોટર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને ત્યાં મળ્યો. મારા ફોઈના જ્યાં લગ્ન હતા ત્યાં ઘણા સગા સંબંધીઓને હું મળ્યો હતો. ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ મજાનો ત્યારે સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી છે એ પ્લેનમાં આવ્યા હતા. તેઓ કેટલા દૂરથી આવ્યા, અમેરિકા આવ્યા છતાં અહીં એ દિવસે પહોંચી ગયા હતા. ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. હું મારા નાની નાની ત્યાં કેરેલા ગઈ હતી તો તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જોવા મળે છે. તે જ્યાં રહેતા હોય ત્યાં પાણીનું ખૂબ જ વધારે પ્રમાણ જોવા મળતું. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા ગયા. બસ કે મોટર લઈ શકતા હતા તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે કેમાં જે જે બોટ એ લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ અમને ખૂબ જ મજા ત્યાં આવી. અમે રજાઓ ક્યાં ક્યાં શિમલા ગયા. બસ ત્યાંના વાંકાચૂકા રસ્તા પર્વતો ઉપર છે એ બસ જવા લાગી. જ્યારે અમે નીચે જતા ત્યારે અમને ખૂબ જ બહુ ડર લાગતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી છે એ થાકી જતા હતા. અમે દાદીને પર સવારી કરાવીને હું ક્યારેક થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. પછી ત્યારબાદ નીચે તમને સ્ટોરી આપી છે. મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. માં અને છોટું નાની ઘરે પહોંચવા માટે કેવી તો કે સાયકલ લેવી પડી. ત્રણ વીલ વાળ લેવી પડતી હોય છે. હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ જે કોઈ બસ જતી નથી. રેલવે સ્ટેશનથી એમના ઘર સુધી કોઈ બસ નહોતી જતી. તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે લીલાછમ ખેતર બાજુએથી પસાર થયા. મને બળદના ગળા બાંધેલી ઘંટડીનો અવાજ છે એ મને ખૂબ જ ગમ્યો. કયા કયા વાહનોની વાત લખી છે તો બસ, મેટ્રો, ટ્રેન, મોટરકાર, એરોપ્લેન, હોડી, ઘોડા ગાડી, સાયકલ, બળદગાડી, તમારું ઘર અને તમને અહીં આપેલું છે તો બજાર તો ના સાયકલ. મિત્રના ઘરે પણ તમે સાયકલ લઈને જઈ શકો. નાનીના ઘરે કેમાં જાઓ તો કે બસમાં. દરિયા કિનારે તો જહાજમાં પર, નદી કિનારે તો હોડી પર, સગા સંબંધીના પર્વતો પર રહે છે તો ઘોડા પર તમે જાઓ, ને શાળામાં તો કે રિક્ષામાં જાઓ અથવા ચાલો. યાદ કરો ને લખો. ચિત્રના સામે વાહનનો ઉપયોગ લખો. જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો. વાહન ક્યાં કામ માટે ઉપયોગમાં લેવાય છે એની તમારે અહીં નોંધ કરવાની છે. પહેલું છે તમને આપ્યું છે, પહેલા તમને આપ્યું છે લાલ તો શાકભાજી, ફળો, કટલેરીનો સામાન વેચવા માટે ફેરીઓ દ્વારા આ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે તમને વાહન આપેલું છે પાર્સલ, ટપાલ, પૈસા વગેરે વસ્તુઓ માટે આનો ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી તમને ત્રણ વ્હીલ વાળી સાયકલ. વિકલાંગ વ્યક્તિ ને ફરવા માટે આ સાયકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચોથું તમને ટ્રેક્ટર આપેલું છે. ખેતર ખેડવા, ખેતી કામમાં માલ સામાનની હેલ્પર માટે તમે એ ટ્રેક્ટરનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યારબાદ તમને બસ આપી છે. મુસાફરોના વહન માટે બસનો ઉપયોગ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ તો દર્દીઓને તાત્કાલિક દવાખાને પહોંચાડવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બાઇક, એક કે બે વ્યક્તિ મુસાફરી કરી શકે તેથી
તેનો ઉપયોગ થાય છે। ટ્રક વધુ પ્રમાણમાં માલ સામાન હેરફેર માટે આપણે ટ્રકનો ઉપયોગ કરીએ છીએ।